नमस्कार, मेट्रो एट 10 માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમાં. સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના વાતાવરણમાં એકાએક પલટું આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટું જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી હતી. તે મુજબ જ હવામાનમાં અત્યારે ફેરફાર જોવા મળી રહ્યો છે. ઓલપાડના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી રહ્યો છે. બોલાવ, મુળદ અને અળીતા વડોલી સહિતના વિસ્તારોમાં માવઠું થયા હોવાનું સામે આવી રહ્યું છે. કમોસમી વરસાદની શાકભાજી, કપાસ અને ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે તે સેવાય રહી છે. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાઈ ચૂક્યો છે. હવામાન ખાતાએ કરેલી માવઠાની આગાહી મુજબ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. સુરતમાં કમોસમી માવઠું ફરીવાર વરસી રહ્યું છે. ઓલપાડના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે અત્યારે વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. બોલાવ, મુળદ અને અળીતા વડોલી સહિતના વિસ્તારોમાં માવઠું શરૂ થઈ ચૂક્યું છે. કમોસમી વરસાદથી શાકભાજી, કપાસ અને ઘઉં જેવા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન ખાતાએ કરેલી માવઠાની આગાહી મુજબ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ઓલપાડના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. બોલાવ, મુળદ અને અણીતા તેમજ વડોલી સહિતના વિસ્તારોમાં માવઠું વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. કમોસમી વરસાદને લઈ અને અનેક પાકને પણ નુકસાન, જેમ કે શાકભાજી, કપાસ અને ઘઉં જેવા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. ત્યારે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ આ કમોસમી વરસાદને લઈ અને વધી રહ્યો છે. તેઓ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી હતી અને તે જ મુજબ અત્યારે વરસાદ વરસવાનો સુરતમાં શરૂ થઈ ચૂક્યો છે. વધુ વિગત માટે સંવાદદાતા મહેન્દ્રસિંહ જોડાઈ ગયા છે. મહેન્દ્ર, સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો છે, શું કહેશો? આજી લખમાં જણાવી દઈએ કે આગામી તારીખ 25-26 દક્ષિણ ગુજરાતમાં માવઠું થયું હતું અને ફરી હવામાન વિભાગે એકવાર ગુજરાતમાં આગાહી આપી હતી અને આગાહી પાછી સાચી થઈ હોય તેમ આજે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ધીમેથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા. ત્યારે ફરી એક વખત ખેડૂત વર્ગ ચિંતામાં મુકાઈ ગયો છે, કારણ કે હજુ તો જે વરસાદ છે એ વરસાદ પડ્યો હતો અને જે શાકભાજી સહિતના કઠોળ તેમજ ઘઉંના પાકને નુકસાન થયું છે, કપાસના પાકને નુકસાન થયું છે અને ફરી એક વખત વરસાદી માહોલ છે. ત્યારે જે ચોક્કસ કહી શકાય કે બીજી વખત આ માવઠાની અસર જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. હાલ તો અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જ્યારે બીજા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો નથી. જી જી, માહિતી આપવા બદલ આપનો આભાર. સમાચાર હાલ સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે. ખેડા જિલ્લાની પોલીસની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ખેડા જિલ્લા પોલીસની ચિંતામાં સતત વધારો થતો હોય તેવું અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે. બિલોદરાના વધુ એક વ્યક્તિની તબિયત બગડતાની સાથે જ પોલીસ અત્યારે એક્શન મોડમાં આવી ચૂકી છે. તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં આજે તબીબ છે તેને લઈ જવામાં આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. નડિયાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. તેઓને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. વધુ સારવાર અર્થે અમદાવાદ પણ લઈ જવામાં આવ્યો છે. તેમની તબિયત અત્યારે ખૂબ જ ખરાબ છે અને તેઓને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલમાં વધુ સારવાર અને તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ખેડા જિલ્લાની જે પોલીસ છે તેની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રવીણ સોઢા નામના દર્દીને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વધુ વિગત માટે ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાયા છે. જી ભાવેશ, જે પ્રમાણે ખેડાથી સમાચાર મળી રહ્યા છે, વધુ એકની તબિયત લથડી છે અને અમદાવાદ રીફર કરાયા છે, શું છે વધુ વિગત? જી નગમાં કહેવામાં આવી રહ્યું છે, ત્યાં સુધી અત્યારે સિરપ કાંડમાં હવે દિવસે ને દિવસે આ જે મૃત્યુનો આંક વધતો જતો હોય તેમ લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ અત્યારે બે દર્દીઓની તો પહેલાથી જ તબિયતમાં ખરાબી હતી, પરંતુ અત્યારે હાલ પ્રવીણ સોઢા નામના એક વ્યક્તિની તાત્કાલિક પેઢામાં દુખવાના દર્દને કારણે તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો
અને ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તરત જ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યો હતો. જી નગમા, જી માહિતી આપવા બદલ આપનો આભાર. समाचार खेड़ा थी मळ्या छे. खेड़ाना पोलीस नी टीम नी चिंतामां सतत वधारो थई रह्यो छे. बिलोद्रामां वधु एक व्यक्ति नी तबियत लथड़ी छे. વધુ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે. ખેડાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડાના બોગસ સિરપ કાંડને મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ મામલે ત્રણ આરોપીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટે 10 દિવસના રિમાન્ડ છે તે આ ત્રણેય લોકોના મંજૂર કરી દીધા છે. પોલીસે આરોપીઓના વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરી હતી અને કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર મામલે એસઆઈટી તપાસ પણ કરી રહી છે. એસઆઈટીની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ રાખવામાં આવ્યો છે. પીઆઈડીએન ચુડાસમાએ તપાસ અધિકારી તરીકેની તપાસ શરૂ કરી દીધી છે. તેઓને તપાસ સોંપાય છે. પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટમાં રજૂ કરાયા બાદ 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે. આ ત્રણ જે આરોપીઓ છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે આરોપીઓને વધુ તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા અને તે રિમાન્ડ હવે મંજૂર થઈ ચૂક્યા છે. વધુ વિગત માટે સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, ખેડાના બોગસ સિરપ કાંડનો જે મામલો હતો તેમાં હવે જે આરોપી છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે, શું છે વધુ વિગત? જી નગમા, સિરપ કાંડમાં અત્યારે હાલ ખેડા જિલ્લા એ તો ટોક એમ ટાઉન મળ્યું છે. ત્યારે સિરપ કાંડમાં ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એસઆઈટીની જે રચના કરવામાં આવી હતી તેમાંથી જે એસઓજીના જે પીઆઈ હતા તેઓ લોકો કોર્ટમાં ત્રણેય આરોપીઓને લઈ ગયા હતા અને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જી જી, માહિતી આપવા બદલ આપનો આભાર. સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે. ખેડામાં ત્રણ આરોપીઓ જે સિરપ કાંડમાં પકડાયા છે તેઓના રિમાન્ડ અત્યારે મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા અને તેમના દ્વારા ભવનાથ સ્થિત રૂપાયતન સંસ્થા ખાતે પ્રખર ધારાશાસ્ત્રી અને પૂર્વ મંત્રી એવા દિવ્યકાંત નાણાવટીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે સ્મૃતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ ઉપસ્થિત રહી અને દિવ્યકાંત નાણાવટી ભૂલાય નહીં તે પહેલા જ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કર્યું હતું. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સાંસદ પરિમલ નથવાણી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ તેમજ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. બસ આજે જૂનાગઢને આંગણે વિવેકાનંદ નાણાવટી જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી થઈ. ભારતના સન્માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અને એમના મુખ્ય મહેમાન પદે આ ઉજવણી થઈ. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, જાણીતા લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી અને આપણા ગુજરાતના ગૃહ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે આવીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. અમદાવાદના સાયન્સ સિટી ખાતે માટી કલા મહોત્સવનું કાર્યક્રમનું ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. માટીકામના કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાદી ઉપર ખાસ કરી અને ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર ખાદી કે વિચાર કો, સમગ્ર ખાદી કે પ્રકલ્પ કો ન કેવલ પુનર્જીવિત કિયા હૈ, ઇસકો આગે બઢાકર આમ લોગો કે બીચ મે પહોંચાકર આઝાદી કે આંદોલન સે ભી જ્યાદા ખાદી કો લોકપ્રિય કરને કા કામ હમારે નેતા ઓર પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને કિયા. આદિકાલ મે ખાદી કા ઉપયોગ अपनी और अपने परिवार की जरूरतों के लिए होता था, लेकिन आज यह खादी उद्योग
के रूप में अरबों रुपए के व्यापार के साथ लाखों लोगों की जीविका का साधन बन गया है। ग्रामीण क्षेत्रों और छोटे कस्बों में कृषि के बाद अगर किसी व्यवसाय का नाम आता है तो वह खादी उद्योग। इस व्यवसाय में जुड़े लोगों ने आधी से ज्यादा लोग SC ST और अल्पसंख्यक समुदाय से जुड़े हैं और इस घरेलू व्यवसाय में 70% से अधिक महिलाओं का भागीदारी है। जूनागढ़ में खेडूतो रोषे भराया छे, कारण के गत चोमासामां अतिवृष्टि अने वावाझोड़ाना कारणे जे खेडूतोना पाकने नुकसान थयुं हतुं तेनो सर्वे तो करवामां आव्यो हतो, परंतु खेडूतोने आक्षेप छे के हजी सुधी तेमने सहायनी रकम नथी चूकवामां आवी। खेडूतोए पाकमां सदंतर नुकसानी थई रही होवानी वर्तनी मांग पण करी रह्या छे। सरकारे चोमासानी अंदर भारे वरसादना कारणे जमीनमां रेस फूटी गया, धोवाई गया, सर्वे करी गया, सताए सरकारे फाइलू पेक करी अने मुकी दीधी। आज दिन सुधी एनु काई पण वर्तळ अमने मळ्यु नथी अने पासो शियाळु वरसाद थवाथी अमारा पाकने, जीराना पाकने, एरंडा, तुवेर, चणा नुकसानी थयेली छे। सताए हजी कोई सर्वे करवा आव्यु नथी, आशा छे सर्वे करवा आवशे, परंतु सर्वे वेलासर करे अने वेलासर वर्तर आपे એવી અમારી ખાસ માગણી છે। સરકાર ફક્ત વાતું જ કરે છે, મોટી મોટી નુકસાની પેટે કશું આપતા નથી। સર્વે કરે છે, ખેડૂતને બોલાવે છે, ફોર્મ ભરાવે છે, ચોમાસાના ફોર્મ ભરાવ્યા છતાંય પૈસા હજી સુધી અમારા ખાતામાં આવેલા નથી। વરસાદ અતિવૃષ્ટિના કારણે મોને નુકસાન ગયેલ છે, નુકસાન ગયેલ છે, સર્વે પણ કરવા આવેલ છે, પરંતુ અમુકના સર્વે કર્યા છે ને અમુકના નથી કર્યા, માટે અમારે એવું નથી કરવાનું। અમારે તો પેકેજ જોઈએ છે, દરેક ખેડૂને મળવું જોઈએ, દરેક ખેડૂને મળે એવી અમારી આશા છે। અને રવિ પાકમાં જે કોઈને કાંઈ વરસાદના માવઠું થયું છે, એટલે માવઠું થયું એમાં તુવેરમાં કે ઘઉંમાં કે દરેક જગ્યાએ નુકસાની છે દરેક પાકમાં, તો એનો પણ અમને સર્વે કરી અને પેકેજ આપે એવી સરકારશ્રીને મારી વિનંતી છે। અમને રવિ પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે, આજની તારીખ લગણ અમુકના સર્વે થયા, અમુકના નથી થયા, એ બદલ અમને અન્યાય થયો છે ખેડૂતને। અને કાલિમડા ગામ વતી ખેડૂત બધાએ મિટિંગ કરી અને અમે સરકારને જાહેરાત કરવા માગીએ છીએ કે અમને વહેલી તકે પેકેજ જાહેર કરે અને અમને વળતર આપે, જેથી કરીને અમે ખેતી પ્રધાન દેશ છે અને છતાં પણ અમને કંઈ પ્રકારનું હજી લગણમાં જાહેરાત કરેલ નથી, અને અમે વહેલી તકે અમને પેકેજ જાહેર કરે એવી અમે સરકારમાં માગણી કરીએ। કમોસમી વરસાદને કારણે ચોમાસામાં કાંઈ નથી થયું અને આ પાછું શિયાળામાં પણ વરસાદને હિસાબે બધું પલળીને નુકસાની બહુ થઈ, તો સરકારને મારી એટલી વિનંતી છે કે કાંઈક જાહેરાત કરે, પણ કાંઈ આપતા નથી। જો કાંઈક પેકેજ જાહેર કરી અને પહોંચાડે તો સારું, બાકી જો પાણી નથી તો ઉનાળે કાંઈ પીક થાય એમ નથી, તો અમારા બાયડી છોકરાનો અભાવ કેમ કરવો? અત્યારે હાલની તકે કોઈ પણ બીજું મજૂરીમાં કાંઈ શેર નહીં, તો અમારે જવું ક્યાં? અત્યારે માની લો કે આ જે મોસમ છે, મોસમમાં 50% તો પૂરું થઈ ગયું, 50% છે, હવે એ ખર્ચા કરી લેવું તો કંઈ પાછળ વધે એમ છે નહીં, તો અત્યારે અમારે ક્યાં જવું છે એ જ વિચાર કરીને સરકારને એટલી નમ્ર વિનંતી કે કાંઈક અમને જાહેર કરે છે, પણ કાંઈક પેકેજ આપે। સુરત જિલ્લામાં નવા વર્ષ નિમિત્તે ભાજપ દ્વારા તમામ તાલુકાઓને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ વરસાદી માવઠાને કારણે ઓલપાડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો અને જેને કારણે ઓલપાડમાં ફરી એકવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે। ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ખુદ તેનું પરીક્ષણ કરી રહ્યા છે। 155 ઓલપાડ વિધાનસભા સ્નેહ મિલન નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદને લઈને આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી એક વખત આવતીકાલે આ કાર્યક્રમ ફરી યોજાવા જઈ રહ્યો છે। ત્યારે વન અને પર્યાવરણ મંત્રી દ્વારા ફરી એક વખત આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અને જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને ભાજપ સંગઠનના જે બ્રિજેશભાઈ પટેલ છે સહિતનાઓ આગોતરા આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આપણે જે રીતના આયોજન કરવામાં આવ્યું છે આપણે બ્રિજેશભાઈ સાથે સીધી ચર્ચા કરીશું। જી બ્રિજેશભાઈ, કાલનું આયોજન છે 155 ઓલપાડ વિધાનસભાનો સ્નેહ મિલન સમારંભ
आती काले सांजे योजावा जई रह्यो छे। आप जोई रह्यो छो के तैयारी ने आखरी ओप आपी रह्या छे। आ स्नेह मिलन कार्यक्रम अने एक अमारा माननीय मंत्री श्री मुकेश भाई पटेल साहेब नो एक विचार के निवृत्त सरकारी कर्मचारीओ जेमणे गुजरात माटे प्रामाणिकताथी पोतानुं योगदान अने सेवा बजावी छे एवा 195 ओरपा विधानसभाना निवृत्त सरकारी कर्मचारीओने पण आ तके दिवाळीना स्नेह मिलनमां सहभागी करवाना होय अने आ कार्यक्रम गुजरात प्रदेश भारतीय जनता पार्टीना अध्यक्ष आदरणीय श्री सी आर पाटिल साहेबना अध्यक्षस्थाने योजाई रह्यो होय त्यारे अमारा समग्र तालुकामांथी मोटी संख्यामां लोको अहीं उपस्थित रहेवाना छे। आशरे 6-8 हजार જેટલા નાગરિકો અહીં ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય યોજાય એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો તાળામાર તૈયારીઓ કરી રહ્યા છે અને આવતીકાલે આ કાર્યક્રમ ખૂબ જ ભવ્યથી ભવ્ય યોજાશે અને જિલ્લામાંથી સમગ્ર જિલ્લા અને શહેરનું શીર્ષસ્થ નેતૃત્વ પણ આ કાર્યક્રમમાં સહભાગી થવાનું છે ત્યારે આ કાર્યક્રમ આવતીકાલે ભવ્યથી ભવ્ય થાય એવી પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। कार्यक्रम की तैयारी आखरी ओप अपाई रही है। भव्य थी भव्य कार्यक्रम थवा जई रह्यो छे। प्रदेश अध्यक्ष सी आर पाटिल पण हाजर रहेवाना छे। समग्र गुजरात में 100 नूतन वर्ष अभिनंदन जो कार्यक्रम योजाय छे परंतु वन अने पर्यावरण मंत्री मुकेश पटेले आ प्रसंगे जे विविध कचेरीओ में जे निवृत्त कर्मचारीओ छे एमने पण याद करीने आ कार्यक्रम नो याद कर्या छे अने एमनुं सन्मान करवा जई रह्या छे। त्यारे જનમેદની સહિતનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે હાલ આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મહેન્દ્રસિંહ માંગરોલા, મંટવ્ય ન્યૂઝ, સુરત। ખેડાના ચકચારી સિરપ કાંડ કિસ્સામાં 5 વ્યક્તિના શંકાસ્પદ મોત નિપજ્યા હોવાની ચર્ચા તેજ બની છે ત્યારે એક સાથે 5 લોકોના મોતને લઈ અનેક તર્ક વિતર્ક પણ ચાલી રહ્યા છે અને 2 દિવસમાં બેલોદરા અને બગડુ ગામના 5 લોકોના શંકાસ્પદ મોત થયાના સમાચાર સામે આવ્યા હતા અને હવે સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓને દાખલ પણ રાખવામાં આવ્યા છે। તબીબોની ટીમ આ કેસમાં ખૂબ જ મહેનત કરી રહી છે તેવું પણ સામે આવી રહ્યું છે અને બીજા દર્દીની વાત કરવામાં આવે તો હાલ સારવાર અર્થે છે। 2 દર્દી અહીંયા દાખલ છે અને એટલું સારું છે કે 2 દર્દીથી પછી બીજા દર્દીઓને અહીંયા લાવવા નથી પડ્યા અથવા નથી આવ્યા। આ જે 2 દર્દી છે એમાં એક 72 વર્ષીય પુરુષ છે જે સાકરભાઈ સોઢા, એ વેન્ટિલેટર ઉપર છે ને, ક્રિટિકલ છે। જ્યારેથી આવ્યા ત્યારથી જ એમની મેઇન કમ્પ્લેન હતી કે શ્વાસોશ્વાસ વધી ગયેલો, એટલે કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, અને એની સાથે ખૂબ ઉલટીઓ થતી હતી અને દર્દી અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યું અને થોડીક જ વારમાં એને ઇન્ક્યુબેટ કરી અને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે। બીજું દર્દી બીજા દિવસે સાંજે આવેલું અને એને મેઇન કમ્પ્લેન એની એવી હતી કે એને આંખમાં બરાબર દેખાતું નથી, એટલા માટે એને પહેલાં નડિયાદ દાખલ થયા અને નડિયાદથી પછી એ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયું છે। બંને સારવાર હેઠળ છે। જે સોઢાભાઈ છે 72 વર્ષના, એમની પરિસ્થિતિ ગંભીર છે, ક્રિટિકલ કહી શકાય। 2 દર્દી અહીંયા દાખલ છે અને એટલું સારું છે કે 2 દર્દીથી પછી બીજા દર્દીઓને અહીંયા લાવવા નથી પડ્યા અથવા નથી આવ્યા। આયુર્વેદિક દવાના નામે નશાયુક્ત પીણું બનાવવા આરોપીને જામીન અરજી હાઈકોર્ટમાં પહોંચી હતી। આરોપીને અગાઉ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા જિલ્લા અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી જે મંજૂર કરવામાં નહોતી આવી ત્યારે હવે ચાલુ વર્ષે જુલાઈમાં પોલીસે મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। પોલીસનું કહેવું છે કે આરોપી આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલવાળું નશાકારક દ્રવ્યનું ઉત્પાદન કરતો હતો। તેણે બોગસ એજન્સી અને બોગસ જીએસટી નંબર પણ મેળવ્યો હતો। પોલીસે આરોપી પાસેથી કુલ 21.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે આરોપીના વકીલે દલીલ કરી હતી કે સિરપમાં આલ્કોહોલની ટકાવારીને બોટલ પર દર્શાવવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટની અંદર આયુર્વેદિક સિરપના નામે નશીલા દ્રવ્ય બનાવતા એક ઉત્પાદનકર્તાની જામીન અરજી પહોંચી હતી જેમાં દેવભૂમિ દ્વારકાની અંદર જે છે આ જિલ્લા કોર્ટ દ્વારા જે તે આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ જે છે પ્રોબિશન એક્ટ વિરુદ્ધની કલમો હેઠળ ગુનો નોંધાયો છે, સાથે જ પોલીસે 21 લાખ જેટલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। ત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર સમગ્ર મામલો પહોંચતા બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે સિરપની અંદર જે છે આલ્કોહોલનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે, ત્યારે સરકારી વકીલ દ્વારા એવી દલીલ સામે કરવામાં આવી હતી કે આલ્કોહોલ સિવાય પણ અન્ય કેમિકલ પણ છે તે આ સિરપની અંદર ભેળવવામાં આવ્યા છે અને ત્યારે જે હાલમાં જ નડિયાદના અંદર 5 લોકોનું જે મોત થયું છે નશીલું દ્રવ્ય પીવાથી તે આ જ સિરપ હતી।
त्यारे बचाव पक्षना वकीले कह्युं हतुं के आ बाबते तेमने कोई माहिती नथी अने एटले आ साथे ज जे जामीन अरजी छे ते 6 डिसेम्बरे मुलतवी राखवामां आवी हती। કેમેરામેન ઓમ પટેલ સાથે મિત રાઠોડ, મંતે ન્યૂઝ, અમદાવાદ। માનવ ક્ષમતાઓનું અન્વેષણ કેવી રીતે કરવું, એકીકા નેટવર્ક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। સંવર્ધન પ્રથમ રાષ્ટ્રીય એસએમસીની સમિટ, જ્યાં નિષ્ણાંતો તેમની માનવ સંસાધન પદ્ધતિઓને શેર કરી અને સફળ કેસ સ્ટડીઝ અને વ્યૂહરચનાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી। ત્યારે નેશનલ એચઆરડી નેટવર્ક એક વ્યવસાયિક સંસ્થા છે, જેના સભ્યો માનવ સંસાધન વિકાસ ક્ષમતા નિર્માણના નિષ્ણાંતો હોય છે। તેઓ નાના પાયાની કંપનીઓ અથવા તો ઔદ્યોગિક એકમોની લઈ અને કોર્પોરેટ ગૃહો સુધી સેવા આપી રહ્યા છે। આજના યુગમાં કોઈપણ કંપની અથવા ક્ષેત્રના વિકાસમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ છે। ટેકનોલોજીને અપનાવવા માનવ સંસાધનોની કંપનીના વિકાસ માટે વ્યવસાયિક તેમજ માનવીય સ્પર્શની જરૂર હોય છે। નેશનલ એચઆરડી નેટવર્ક એ આખા દેશમાં એક મોટી સંસ્થા છે, જે પીપલ ડેવલપમેન્ટનું કામ કરી રહી છે। આખા ઇન્ડિયામાં 30 ચેપ્ટર્સ છે। અમદાવાદ ચેપ્ટર આજે એક ખૂબ જ મોટું નેશનલ લેવલનું એસએમઈ સમિટનું આયોજન કરી રહેલ છે, હોટલ મેરિયોટ રામદેવનગર ખાતે। અને આ સમિટનો પર્પસ છે કે સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રી, એમાં ખાસ કરીને કામ કરનારા જે કર્મચારીઓ છે એમનું ડેવલપમેન્ટ અને એમની કેપેસિટી બિલ્ડિંગ કરીને ધંધાનો વિકાસ કઈ રીતે કરી શકાય। દેશભરમાંથી લગભગ 20 એસએમઈ સક્સેસ ઓનર્સ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે અને એ બધા જ પાર્ટિસિપન્ટ્સને આ બાબતે માર્ગદર્શન એમાં કે મુખ્ય ઉદ્દેશ એ છે કે કઈ રીતે ઇસરો જેવી સંસ્થા ગવર્મેન્ટ સેક્ટરમાં રહેવા છતાં પણ આ રીતે આગળ વધીને પોતાનું એક તો કોન્ટ્રીબ્યુશન આપી રહી છે અને એ સાથે સાથે હ્યુમન રિસોર્સિસ જે એનો જે મેનપાવર છે એના ગ્રોથ અને એને ઓપોર્ચ્યુનિટી મળે એ માટે પણ પ્રયત્નશીલ છે। તો ઇસરો કલ્ચર વિશેની માહિતી અને કઈ રીતે એમાંથી પ્રેરણા લઈને શીખીને અન્ય પ્રાઇવેટ એસએમઈ એમએસએમઈ એ બધા બિઝનેસ હાઉસીસ પણ એમાંથી પ્રેરણા લઈને પોતાનું હ્યુમન રિસોર્સ ડેવલપ કરી શકે, જેથી કરીને કંપનીનો ગ્રોથ થાય, એમનું બિઝનેસ આગળ વધે અને સાથે સાથે એમાં કામ કરનારા માણસો પણ ખુશ રહે અને પોતાની ફૂલ પોટેન્શિયલથી કોન્ટ્રીબ્યુશન આપી શકે। સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ કે જે ઓનર્સ હૈ ઉન લોગો કે લિયે યે કાર્યક્રમ હૈ ઓર ઉદ્દેશ યે હૈ કે વો કિસ તરીકે સે અપને યહાં કામ કરને વાલે લોગો કો અટ્રેક્ટ કરે, અચ્છે લોગો કો અટ્રેક્ટ કરે, ઉનકો ડેવલપ કરે ઓર અપની સંસ્થા કો ઇસ તરહ સે બનાએ તાકી વો આને વાલે વક્ત મે એક બહુ બડી કંપની બન સકે। આજ વો સકતા છોટી કંપની હો, 100 કરોડ કી, 200 કી, વો વિપ્રો કેસે બને, રિલાયન્સ કેસે બને, આઈટીસી કેસે બને, ઇન્ફોસિસ કેસે બને, ઇસકે ઉપર મે ચર્ચા હોગી ઓર હિન્દુસ્તાન કે અલગ અલગ જગહો સે લોગ એક્સપર્ટ આયે, કુછ ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સ ભી આયે, તો યે અપને આપ મે એક પહેલા ઇવેન્ટ હો રહા હૈ। અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે। બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ નરોડા પાટિયા પાસે 5 લાખની લૂંટ ચલાવી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે આ ઘટનાના તમામ સીસીટીવી પણ સામે આવ્યા છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। વેજલપુરમાં એક કારે કાબુ ગુમાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। વેજલપુર ખાતે ફોર વ્હીલર કારે કાબુ ગુમાવ્યો છે। કારમાંથી વિદેશી બિયરની બોટલ મળી આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। સેવાલી સોસાયટી પાસે એક ફોર વ્હીલરે બેકાબુ થતાની સાથે જ બિયરની બોટલો છે તે વેડફાઈ હતી, ત્યારે કારે અનેક વાહનોને પણ અડફેટે લીધા હતા। અકસ્માતના સમાચાર છે તે વેજલપુરથી સામે આવી રહ્યા છે। ઘટનામાં 2 થી 3 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત પણ પહોંચવા પામ્યા છે। 2 થી વધારે લોકોને ઇજા પણ પહોંચવા પામી છે, તેઓને હોસ્પિટલે ખસેડાયા છે। ડિવાઇડર પરથી ગાડી પલટી મારી જતા એક્ટિવા પર
पड़ी हती अने आ अकस्मात छे ते सर्जायो हतो। अकस्मात ने लई अने ट्राफिक जामना दृश्यो छे ते पण रस्ता पर जोवा मळ्या हता। समाचार अमदावाद थी मळी रह्या छे। इजाग्रस्तो ने 108 मार्फते तात्कालिक होस्पिटले सारवार अर्थे खसेडवामां आव्या हता। सेवाली सोसायटी पासे एक फोर व्हीलर कार बेकाबू थता अकस्मात सर्जायो हतो, जेमां बे थी वधारे लोकोने इजा पहोंचवा पामी छे। कारे अनेक वाहनोने पण अड़फेटे लीधा हता। अकस्मातमां बे लोको इजाग्रस्त थया छे, तेओने 108 मार्फते होस्पिटले खसेडवामां आव्या छे। समाचार अमदावादथी असामे आवी रह्या छे। वेजलपुर खाते फोर व्हीलरनो अकस्मात सर्जायो छे। कारमांथी विदेशी बियरनी बोटलो पण तपास दरमियान सामे आवी रही छे। ત્યારે સેવાલી સોસાયટી પાસે એક ફોર વ્હીલર કારે બેકાબુ બનતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો। કારને અનેક વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં અનેક વાહનો અડફેટે લીધા હતા, ત્યારે ઘટનામાં બે થી વધારે લોકો ઇજાગ્રસ્ત પણ થવા પામ્યા છે। વધુ વિગત માટે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાયા છે। રવિ, વેજલપુરમાં અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે અને કારમાંથી બિયરની બોટલો મળી આવી છે, શું છે વધુ વિગત? हाँ बिल्कुल जी रकमा, जो बात करवामां आवे तो अमदावादना विजयपुर खाते आवेली सेवाली सोसायटी पासे एक फोर व्हील चालक पोतानो काबू छे ते काबू स्टीयरिंग परथी गुमाव्यो हतो अने अनेक वाहनो छे ते वाहनोने अड़फेटे लीधा हता, जेमां बे थी पण वधारे जे लोको छे ते इजाग्रस्त थया हता। स्थानिक लोकोनुं कहेवुं छे કે ડિવાઈડર ઉપરથી ગાડી છે તે ગાડી પલટી ખાઈને જે પાક છે તે પાક ઉપર ચડાવી દેવામાં આવી હતી અને ટ્રાફિક જામ કે તેના દ્રશ્યો પણ દેખવા મળ્યા હતા। પરંતુ ગાડીની અંદરથી જે ઇંગ્લિશ દારૂની જે છે બોટલો મળી આવી છે, સાથે સાથે ઘટના સ્થળે પહોંચી હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરી છે। જી રવિ, માહિતી આપવા બદલ આભાર। અમદાવાદથી અકસ્માતને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। વિજલપુર વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે। એક કાર બેકાબુ થતાની સાથે જ અનેક વાહનોને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જાયો હતો, જેમાં બે થી વધારે લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। તેઓને તાત્કાલિક 108 ની મદદ લઈ અને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। રાજ્યમાં થઈ રહેલા નશાકારક સિરપના વેચાણને લઈ અને પોલીસ અત્યારે એક્શન મોડમાં આવી ચૂકી છે। ગેરકાયદેસર વલણ અપનાવી રહી છે, ત્યારે ખેડા સિરપ કાંડનો રાજ્યભરમાં પડઘો પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। સમગ્ર રાજ્યમાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। સિરપ વેચનાર અને વિક્રેતાઓ પર પોલીસના દરોડા પાડવામાં આવી રહ્યા છે। રાજ્યવ્યાપી 3271 સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો અત્યારે સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।